આઈસ્ક્રીમ વિક્રેતાઓના દરોડા પાડવામાં આવ્યા હતા કારણ કે જે રીતે માહિતી મળી હતી કે આઈસ્ક્રીમ વિક્રેતાના જે મોટા જે માથાઓ છે તેમના દ્વારા જે કર ચોરી કરવામાં આવતી હોવાની જે માહિતી મળી હતી અને તેના દ્વારા ગુજરાતની અંદર અલગ અલગ પિસ્તાલીસ જગ્યા દ્વારા જીએસટીની જે અલગ અલગ ટીમો દ્વારા જે રેડ કરવામાં આવી હતી ત્યારે સુરત શહેરની અંદર પણ બે મોટી જે આઈસ્ક્રીમ વિક્રેતા જે છે એક તો જે બીસ મિલ્લા અને એકાવન રેમ્બો એટલે આ બંને જે અલગ અલગ જે કંપનીઓ છે તે સુરત શહેરની અંદર મોટા પ્રમાણમાં આઈસ્ક્રીમની જે જે બ્રાન્ચો ધરાવે છે અને તેમના દ્વારા મોટા પ્રમાણમાં કર ચોરી કર્યા હોવાની જે માહિતી આવી સામે આવી હતી ને તેના આધારે ગુજરાત સ્ટેટ વિજિલન્સના અલગ અલગ ટીમો હતી તે છેલ્લા ત્રણ ચાર દિવસથી જે સર્ચ કરવામાં આવી હતી તમામ જે સોફ્ટવેરો છે જે ચેક કરવામાં આવ્યા હતા તમામ જે ડેટાઓ છે કર્મચારીઓની જે પૂછપરછ કરવામાં આવી હતી તમામ જે ડેટા ચેક કરવામાં આવ્યા હતા તેની અંદરથી બે કરોડથી વધુની જે કર ચોરી મળ્યા હોવાની જે માહિતી છે તે મળી રહી છે મહત્ત્વની વસ્તુ એ છે કે જે પેટ પૂજા સોફ્ટવેર ઉપર જે આખો આ જે છે કૌભાંડ જે આચરવામાં આવતું હતું કે જ્યારે કસ્ટમરને જે બિલ આપવામાં આવે અને તે તુરંત જ જે સોફ્ટવેરની અંદરથી આ જે બિલ છે તે ડિલીટ થઈ જતું હતું અને આ રીતે જે કર ચોરી કરતા હોવાની જે માહિતી આવી તે સામે આવી હતી આ બંને જે મોટી જે બિસ્મિલ્લા અને એકાવન રેમ્બો જે છે કંપની છે તેમના ત્યાંથી મોટા પ્રમાણમાં ડોક્યુમેન્ટ છે તે પણ કબજે કબ્જે કરવામાં આવ્યા છે સોફ્ટવેર છે તે પણ કબજે કરવામાં આવ્યું છે અને વધુ તપાસ છે તે સ્ટેટ વિજિલન્સ વિભાગ દ્વારા છે તે કરવામાં આવી રહી છે કેમેરામેન સંજય ચંદેલ સાથે બોલજો સુધાર ટીવી નાઇન સુરત